ફૂટધાવી એવા આરી આ વાસળી રહી ની આતે ભૂરી વ્યાં થી તી વ્યાં ગીતી હમણાં તમને બતાવું વાસળું રાજી ને આવે તો ફૂલ રાજી તો છો જો જય માતાજી. મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે. પાંજરાપુરી આપણે ગૌશાળા અને વાસુડામાં છે. અહીંયા જે વાડો રહ્યો ત્યાં કને અહીંયા જોશો આ ભગતને વાલો ને પાલો ને કેમ છે પાલા? બાકી વાસુડા એવા મસ્ત બેઠા છે એટલા માટે આપણે સાઈડમાં થઈ ગયા. જો અડધા તો ઊભા થઈ ગયા પેલા આપણે આવ્યા ને ત્યારે. બાકી એવા મારા દીકરા બેઠા હતા બધા લાઈનમાં. જો હવે બધા ઊભા થઈ ગયા. અમુક અમુક ને ફરક નહીં પડતો બાકી અમુક ઉમા થઈ જાય. કયો વાસળો વાલા વાલા કયો વાસળો ક્યાં ગયો? બોલ બોલ વાંધો નહીં. ક્યાં અંદર વાસળો એક તે પહેરાય કોટિયા થોડાક લેતા હું પહેરાવીએ નઈ બધા. આર્યા મોટી થઈ ગઈ ની છૂટ ધાવી એવા આર્યા વાસળી રહી ની એ વાસળા શું છે? હા તો કાકા પાણી પીવડાવી દીધું તમે હું મારે હે તો એમ હા ઘણું ધોરાયું છે પાણી પાઈ દીધું કઈ સમજાતું નહીં. હવે જાય આપણે માંદાવાર વાડામાં. તો આપણે ગૌશાળા ને વાસુડામાં આટો મારી અને પછી ગયા હતા માંદાવાર વાડામાં. ત્યાં કને કાંઈ કામ હતું નહીં જે આપણે રોજ ડ્રેસિંગ કરતા અને જે ઓપરેશન થયેલ હતું એ ગાયની જ વાત કરું હું. તો એ ગાય છે આજે સવારના છૂટી ગઈ છે, મતલબ રાતના છૂટી ગઈ છે ને. તો ભગવાન એના આત્માને શાંતિ આપે. અને તો એ એક ડ્રેસિંગ હતું એ કામ થઈ ગયું પૂરું એટલે માંદવરા વાડામાં આપણે બીજું કાંઈ કામ હતું ને એટલા માટે આપણે આવ્યા હતા ડીપામાં. અને ડીપામાં આપણે જે ખરીની અંદર દવા નાખી બધાને નાખી દીધી છે. અને હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી તો હવે જશું આપણે હોસ્પિટલની અંદર અને ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવી. તો પાંજરા પર તો કાંઈ હતું નહીં એટલા માટે તમને કાંઈ ન બતાવ્યું. અત્યારે સીધા આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને જે રાતે ભૂરી વ્યાં હતી તે વ્યાં ગઈ હતી. હમણાં તમને બતાવું વાછડું શું આવ્યું છે ને આગળ વાત કરીએ આપણે. બાકી અહીંયા પાછળ જોઈ શકો છો અત્યારે પાણી આવે છે તો હવાડો ભરાવાનું કામ ચાલુ છે. અને આ પૂનમ પીએ છે જો આ બંને બેન ભાઈ છે પૂનમ અને આ રામ બંને. બાકી આપણી મેકલ અને અત્યારે કંઈ નિયમ હરસદે નાખી લાગે કેમ કે અમુક અમુક જો ખાય છે ઓ મેઘા તો જો અહીંયા જ બેઠી છે કઈને ચાટે છે કોયલ લાગે નહીં. કોયલ જ છે. અને આ જો આપણે ચાટવા હાટું કરે છે પણ જીભ એવી ખરાબ છે આની કે છોલી નાખે હાથ. બસ હવે અને આજે તો જાનકીને આપણે ઘરે રાખી જો અહીંયા ઊભી છે. આમ ઘરે રાખવાનું બીજું કાંઈ કારણ નથી એમ જ છે. એક દિવસ ફોરો આપ્યો છે. બાકી અહીંયા મીરા અને જો બેઠા હે બધા દેખાતા અહીં નહીં કયા કયા છે. તો આ બધું તમને બતાવી દીધું હવે જાય આગળ અને ભૂરીનું વાછોડું બધું તમને બતાવું. તો આપણે પાછળના વાડામાં તમને બધું બતાવીને અહીંયા આવી ગયા હતા વાછોડાના પિંજરાની અંદર. અહીંયા જોઈ શકો છો હવે મથુર ભરત ને લખન ને બધા મસ્તી કરવા માંડ્યા. આ કોણ છે મોટું બતાવો? આ તો ક્રિશ ભાઈ છે. બાકી અહીંયા જોવો પાંડુ અને અહીંયા જો આ છે આપણે ભૂરીનું વાછોડું. કેમ છે જો વ્રજનું બચ્ચું આવ્યું હે વા હે ભૂરીનું ખબર પડે શું છે તું વાસળી છે કે વાસળો. અહીંયા તો હર્ષદ ઉભું કરતા ને એ તો હર્ષદ ભાઈ આવે ને જો આ બધા
કેમ આવે? અહીંયા આપણે અંદર આવે ને, સવારમાં સાફ કરવું તો સાફાઈ ના કરવા દેવો. આમને આમ ચાંટવા જ માંડ્યા આપણે. હર્ષદભાઈ આવી ગયા, હવે ઊભું કરવાને. બસ કેમ હવાનું ઘણું થઈ ગયા શું? ઊભી થઈ ગઈ ને. આ છે વાસળી પૂરીની, બીજી વાસળી આવી હવે. રાજી ને આવે તો કારણ કે ફૂલ રાજી હોવાનું કારણ શું છે ખબર? હું કહી દઉં તો, આપણી પાસે વ્રજલાના બે વાસળા છે આપણી પાસે, બીજે તો બારે તો ઘણા છે, અને પહેલી જ વાસળી આવી છે વ્રજની. એટલા માટે વ્રજનું શું પરિણામ છે આપણે આમાં સાચી ખબર પડી જશે, કારણ કે ભૂરીમાં દૂધ તો ખૂબ સારું છે એટલા માટે. અને એ બાકી આ બધા જો ક્યાં હોય ગયેલા એ વાછોડું નંદકુ નંદુ. જો કેવી વાસળી આવી? આમ સારી આવી છે, વાંધો નહીં, કલર ને મસ્ત આવ્યો. કાન ને થોડાક ઓમ છે ટૂંકા, પણ હવે તો શું એની માં એવી છે ને તો એવી જ આવે ને. બાકી મસ્ત છે. જો બાકી આ બધા તો છે જ મસ્ત. તો આ શું રાતે જ વીઆઈ કીધી, પણ પછી રાતે મેં તમને બતાવ્યું, મેં કીધું દિવસના કાલ બતાવીશ એટલા માટે અત્યારે બતાવી. રાતે લગભગ 12 વાગ્યાની આસપાસ વીઆઈ કીધી ને કમ્પ્લીટ વીઆણી હતી, કાંઈ તકલીફ નથી પડી. સવારમાં છે વાસળીને ધવરાવીને આજે ગાયને આડવા મૂકી દીધી છે, કારણ કે ઘરે રાખવાનો કોઈ મતલબ નહીં એટલા માટે એ આડી ગઈ ગાય. હવે એ સાંજે આવશે ત્યારે બતાવીશ, અને અત્યારે તમને એની વાસળી બતાવી દીધી. આ પણ શું નવા નવા મહેમાન આવે ને એટલે બે દિવસ તો ઊંઘવામાં જ જાય આને. ના આને બીજું કાંઈ ધંધો જ નહીં, અહીંયા અંદર આવ્યા નથી ને માથા માર્યા નથી, અંદર આવ્યા નથી માથા માર્યા નથી. તો એ છે, હવે બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી. પાણી ભરવાનું છે તો એ ભરી નાખીએ ને પછી જશું આપણે ઘરે જમવા માટે. તો બપોરના આપણે અહીંયા પાણી ભરીને પછી ગયા હતા ઘરે જમવા માટે, અને ઘરે જમીને પછી ગયા હતા પાંજરાપુર. અને પાંજરાપુર કાંઈ નવું કાંઈ હતું નહીં એટલે કાંઈ ન બતાવ્યું. અને અત્યારે ફરી આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા, જોઈ શકો છો બધી ગાયો છે. મવડી નાખીને ભેગા ભાઈ ખાણે મૂકી દીધા, તો મવડી પછી ખાધે, પેલા ખાણ ખાલી બધી જો એમ જ છે. અને આપણે હજી મવડી લેવા જવાની, કારણ કે એક ભારી હર્ષદ લઈ આવ્યા ને બીજી બે ભારી હજી આપણે લેવા જવાની છે, ચાલુ જાય મવડી લેવા. તો મિત્રો આપણે જે રજકો લેવા ગયા હતા લઈને આવી ગયા હતા, અને પછી ગૌશાળે જે કામ હતું એ બધું ઓકે કરી નાખ્યું. અત્યારે જોઈ શકો છો બધી ગાયો છે પાછળ આલી ગઈ છે, અને અહીંયા વાસુડા વાસુડા રહ્યા છે બાકી બધા પાછળ. અને બધાને ભેગી નીર નાખી દીધી, અને જો અહીંયા નાખી છે આટલી અહીંયાથી જેમ જેમ ખાતા જશે ને એમ એમ ખેંચતા આવશે. તો એ જ હતું બધું કામ, ઓકે થઈ ગયું છે, હવે કાંઈ કામ રહેતું નથી. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.